આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગારિયાધારના વીડી ગામે થોડા દિવસે થયેલ ડોક્ટર બાબાસાહેબ પ્રતિમા છેડછાડ કરનાર આરોપી ઝડપાયા, જેમાં આરોપીને ટેબલ જામીન આપવાની વાત થતા દલિત સમાજમાં રોષ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયાએ આપી ચીમકી. એસસી એસટી સેલ ડીવાયએસપી દ્વારા આરોપીને ટેબલ જામીન આપવાની વાત આવતા દલિત સમાજમાં રોષ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો પહોંચ્યા ગારિયાધર. ટેબલ જામીન આપવામાં આવશે તો દલિત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે, માવજીભાઈ સરવૈયા. વિપુલ ટીલાવત, સ્પીડ ન્યૂઝ 17, ગારિયાધર. માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય. આજે વીડી ગામે જે 31 તારીખના રોજ જે બનાવ બન્યો હતો, જે હિંસક પ્રકારનું કૃત્ય જે માણસ ન કરી શકે, આવા જે નીસ માણસોએ જે કૃત્ય કર્યું હતું, બાબા સાહેબના મોઢામાં પાન કાંઈ થૂકી દઉં, પિચકારી મારવી અને એની આંગળી તોડી નાખવી, એનો હાથ તોડી નાખો, અને ગંભીર બાબત એ છે કે જ્યારે બનાવ બન્યો ને ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલ પણ હાજર હતા. જે બનાવ બન્યો હતો ત્યારે દારૂ પીવાની પાર્ટી અહીંયા કરી હતી એવું પણ જાણવા મળ્યું છે. જે આરોપી પકડાણો છે એ પોતે એમ કહે છે કે મારી સાથે પોલીસ કોન્સ્ટેબલ હતો. તો પોલીસ કોન્સ્ટેબલ હારે દારૂ પીવામાં હોય તોય ભલે, એની સાથે સામેલ હોય તોય ભલે, એનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે, અને આરોપી તરીકે સવર્ણ સમાજના બીજા જે આરોપીઓ છે એટલે એફઆઈઆરની અંદર એટ્રોસિટી એક્ટ ઉમેરવામાં આવે. એ બાબતે મેં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સૈયદ સાહેબને ટેલિફોનિક વાત કરી છે, ડીવાયસપી શ્રીને, અને અમે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી છે, ડીઆઈજી સાહેબને પણ આજે રજૂઆત કરી છે કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, એના પાસા કરવામાં આવે અને તડીપાર કરવામાં આવે, જેથી કરીને અને ગામમાં એનું સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ, એક બાબા સાહેબ જે મહાન પુરુષ છે, આ દેશના ઘડવૈયા છે, આ દેશના તમામ લોકોના નેતા છે, માત્ર દલિત સમાજના નેતા નથી, આવું હિંદુ કૃત્ય જે કર્યું છે એ કોઈથી સાખી લેવામાં નહીં આવે. અને ગંભીર બાબત છે, જે ડ્રેસવાળા જે પોલીસ છે, જે દારૂ પી એની સાથે દારૂ પીતા હતા, છતાં આરોપીને પકડવામાં જે 10 દિવસ કે 15 દિવસ થયા, આરોપીને અટક કર્યા છે જેને સક્કત દારૂ પર, એના આજે 5 દિવસ થયા, ત્યારે અરજદારને ફરિયાદીને 5-5 દિવસે ખબર પડે છે, અને એના ટેબલ જેવા જમીન લેવાની લોકો તજવીજ કરતા હતા. એ ટેબલ જમીન જો લેશે તો અમે ઘરેદાર બંધ પણ કરાવશું અને આ બાબતે આખા ગુજરાતમાં અમે આંદોલન ઊભું કરશું.